हेलो माय डियर स्टूडेंट, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। केम छो स्टूडेंट? ऑनलाइन स्टडी में ध्यान आपो छो ने? तो चलो आज आप अगेन नव यूनिट शुरू करीशू। जे अपना सिलेबस में तो नहीं ज पण आपणे वधारे प्रेक्टिस थाय ए माटे आपणे आ एक्स्ट्रा एक्टिविटीज़ एक्स्ट्रा यूनिट्स करीए छीए। आ यूनिटनुं नाम छे माय हाउस। माय एटले के मारू, हाउस एटले के घर। ए माटे थीने सौथी पहेला एज युजुअल आपणे जे शूँ करता हता तो के न्यू वर्ड्स, नवा शब्दों, नवा स्पेलिंग स्टडी करता हता। जो पहेलो स्पेलिंग आप्यो छे हाउसनो, एच ओ यू एस ई, हाउस एटले घर। पछी आप्युं छे आर डबल ओ एम, रूम एटले के ओरडो। पछीनो स्पेलिंग तमने आप्यो छे किचन। आनी अंदर जे टी आप्यो छे ने, टी ए केवो छे? साइलेंट छे, एटले के आई टी सी एच ई एन, किचन एटले के रसोडू। आमां टी केवो छे? साइलेंट, किचन बोलातुं नथी। ओके, पछी जोईए मधर एटले के माँ। पछी बेड एटले के पथारी, सोफाज एटले के सोफाओ। पछी ड्रॉइंग रूम एटले बैठक खंड। पछी ड्रॉइंग रूम, जो ड्रॉइंग रूम एटले शुं थशे? बैठक खंड। मेन आपणे जे बैठवानो रूम होय आपणे एने शुं इंग्लिशमां कहीए? ड्रॉइंग रूम। पछी कीधुं छे फ्लावर पॉट, एफ एલ ઓ ડબલ્યુ ઈ આર પી ઓ ટી, ફ્લાવર પોટ એટલે કે ફૂલદાની। પછી કીધું છે ટીવી સેટ, ટીવી સેટનું આપણે ઇંગ્લિશ ને ગુજરાતી સેમ રહેશે, ટીવી સેટ। પછી કીધું છે આઈ લાઈક, આઈ એટલે મને, લાઈક એટલે ગમે છે। પછી કીધું છે ઇટ હેઝ, ઇટ હેઝ એટલે કે તેને છે। તો આ મુજબના અઘરા શબ્દો જે છે, ન્યૂ વર્ડ્સ એ જોયા। હવે આપણે એઝ પર પિક્ચર, ચિત્ર મુજબ આપણને સેન્ટેન્સ આપ્યા છે। ધીસ ઇઝ માય હાઉસ, ઇટ ઇઝ બિગ, ઇટ હેઝ ફાઇવ રૂમ્સ। હવે જો સૌથી પહેલાં તો અહીંયા જોઈએ તો અહીંયા હાઉસ એટલે કે ઘરનું પિક્ચર આપ્યું છે તમને, અને શું કીધું? ધીઝ એટલે શું થશે? આ, આ મારું ઘર છે। તે કેવું છે? ઇટ એટલે કે તે કેવું છે? મોટું છે। ઇટ હેઝ ફાઇવ રૂમ્સ, અને તેમાં કેટલા રૂમ છે, કેટલા ઓરડા છે? તો કે ફાઇવ, ફાઇવ રૂમ્સ, પાંચ રૂમ છે। પછી ઘર પછી કોનું પિક્ચર આપ્યું છે? દેટ ઇઝ કિચન। ઓકે, This is our kitchen. She is તારા બેન, She is my mother. કે આ અમારું રસોડું છે। She એટલે કે તેણી, તેણી તારા બેન છે, અને She is my mother એટલે કે તેણી મારા માતા છે, તેણી મારા મમ્મી છે। પછીનું પિક્ચર તમને કોનું આપ્યું છે? કે ડ્રોઈંગ રૂમ, ઓકે એટલે કે બેઠક રૂમ। This is our drawing room. It is big. These are sofas. This is a flower pot. This is a TV set. આઈ લાઇક માય હાઉસ। હવે જુઓ બેઠક રૂમની અંદર કઈ કઈ વસ્તુઓ છે એ વાત કરી। સૌથી પહેલાં જોઈએ ધીસ ઇઝ અવર ડ્રોઈંગ રૂમ, આ અમારો બેઠક રૂમ છે। ઇટ ઇઝ બિગ, તે મોટો છે। ધીઝ આર સોફાઝ, હવે જો અહીંયા સોફાઝ, એક કરતાં વધારે સોફાની વાત કરી એટલે અહીંયા ધીઝ, અહીંયા સ્પેલિંગ ટી એચ આઈ એસનું બહુવચન શું થશે? ટી એચ ઈ એસ ઈ, બંનેનો ઉચ્ચાર સેમ રહેશે, બંનેનો અર્થ પણ સેમ રહેશે, ધીઝ એટલે કે આ। પણ ટી એચ આઈ એસ ક્યારે વપરાશે? એક વચન, જ્યારે ટી એચ ઈ એસ ઈ બહુવચનમાં વપરાય છે। તો જો અહીંયા એસ લાગ્યો છે સોફાઝ એટલે અહીંયા ધીઝ, અને વચ્ચે આવ્યું આર। ઓકે, એ ખાસ યાદ રાખવાનું। ધીસ ઇઝ અ ફ્લાવર પોટ એટલે કે આ ફૂલદાની છે। ધીસ ઇઝ અ ટીવી સેટ, આ ટીવી સેટ છે। આઈ લાઈક માય હાઉસ, અને મને મારું ઘર ગમે છે। તો આ મુજબ વાત કરી, પછી શું કહે છે? ધીસ ઇઝ માય રૂમ, This is my table, this is my chair, this is my bed। અહીંયા અમે પોતાના રૂમની વાત કરી, અહીંયા જે આ રૂમ હતો ડ્રોઈંગ રૂમ, એ જો અહીંયા તમને આપેલો છે એ ડ્રોઈંગ રૂમની વાત કરી હતી કે ભાઈ અહીંયા જે ટીવી સેટ આપેલો છે, દેન સોફાઝ છે, દેન ફ્લાવર પોટ છે। ઓકે, તો એ મુજબ કયા રૂમની વાત કરે છે? તો કે ડ્રોઈંગ રૂમની। અહીંયા જે તમને કીધું છે એના પોતાના રૂમની વાત કરે છે કે ધીસ ઇઝ માય રૂમ, આ મારો રૂમ છે। ધીસ ઇઝ માય ટેબલ, આ મારું ટેબલ છે। ધીસ ઇઝ માય ચેર, આ મારી ખુરશી છે। ધીસ ઇઝ માય બેડ, અને આ મારો પલંગ છે, મારી પથારી છે। જો અહીંયા ચેર, ટેબલ અને બેડ એનું પિક્ચર તમને આપેલું છે। તો જો આ મુજબ તમને સેન્ટેન્સ વાઇઝ, ચિત્ર વાઇઝ તમને આ સમજાયું। હવે એક્સરસાઇઝ જોઈએ, દરેકનું ધ્યાન એક્સરસાઇઝમાં। એક્સરસાઇઝનો પહેલો ક્વેશ્ચન શું કીધો છે? કે શબ્દો આપ્યા છે ઉપરથી વાક્ય બનાવવાનું છે, કે હાઉસ અને બિગ, તો શું વાક્ય બનાવ્યું? ધીસ ઇઝ માય હાઉસ, ઇટ ઇઝ બિગ। તો અહીંયા આપણે સેન્ટેન્સ બનાવશું રૂમ અને બિગ, તો શું વાક્ય બનશે? ધીસ ઇઝ માય રૂમ, ઇટ ઇઝ બિગ। સેકન્ડ સેન્ટેન્સ તમને બનાવવાનું કીધું છે, આપ્યું છે ટેબલ અને સ્મોલ, તો શું વાક્ય બનશે? ધીસ ઇઝ માય ટેબલ,
ઇટ ઇઝ સ્મોલ. નંબર થ્રી કીધું છે ફ્લાવર પોટ અને બ્યુટિફુલ, તો શું વાક્ય બનશે? ધીસ ઇઝ માય ફ્લાવર પોટ, ઇટ ઇઝ બ્યુટિફુલ. નંબર ફોર કીધું છે કિચન અને ક્લીન, તો શું વાક્ય બનશે? ધીસ ઇઝ માય કિચન, ઇટ ઇઝ ક્લીન. તો જો આ મુજબના સેન્ટેન્સ તમારે જાતે બનાવવાના છે. ક્વેશ્ચન નંબર ટુ જોઈએ. નમૂના મુજબ ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દો લખવાના છે. અહીંયા આપ્યું રસોડું, તો રસોડામાં સોરી એક્ઝામ્પલ જોઈએ, ઘર આપ્યું છે તો આપણે એનો સ્પેલિંગ શું લખ્યો? હાઉસ, HOUSE. એવી રીતે રસોડું તો કિચન. દીવાનખાનું તો શું લખીશું? ડ્રોઈંગ રૂમ. માતા તો લખીશું મધર. ફૂલદાની તો લખીશું ફ્લાવર પોટ. પથારી તો લખીશું બેડ. અને નાનું તો લખીશું સ્મોલ. તો આ મુજબ આ ક્વેશ્ચન નંબર ટુના સ્પેલિંગ્સ આપણે લખવાના રહેશે. પછી કીધું છે અંગ્રેજી વાક્યોનું ગુજરાતી કરવાનું છે. ધીસ ઇઝ માય હાઉસ એટલે કે આ મારું ઘર છે. જો ધીઝ એટલે આ, માય એટલે મારું અને હાઉસ એટલે ઘર. ધીસ ઇઝ માય હાઉસ એટલે આ મારું ઘર છે. ધીસ ઇઝ માય રૂમ આ મારો ઓરડો છે. શી ઇઝ તારાબેન, હવે શી એટલે કે તેણી. શી ઇઝ તારાબેન, તેણી તારાબેન છે. ધીઝ આર સોફાઝ આ સોફાઓ છે. આઈ લાઈક માય હાઉસ મને મારું ઘર ગમે છે. ધીસ ઇઝ અવર કિચન આ અમારું રસોડું છે. તો આ મુજબના વાક્યોનું આપણે ગુજરાતી કર્યું. દેન લાસ્ટ ક્વેશ્ચન આપ્યો છે કે શબ્દો પરથી વાક્યો બનાવવાના છે. શબ્દ આપી દીધો ટેબલ, તો વાક્ય શું બનશે? ધીસ ઇઝ માય ટેબલ. સેમ અહીંયા શબ્દ આપી દીધો ચેર, તો અહીંયા આ જે એક્ઝામ્પલ આપ્યું ને એ મુજબ જ વાક્ય બનશે કે ધીસ ઇઝ માય ચેર. સેમ એવી રીતે વાક્ય બનશે હાઉસ. ધીસ ઇઝ માય હાઉસ. ધીસ ઇઝ માય ટીવી સેટ. ધીસ ઇઝ માય બેડ. ધીસ ઇઝ માય પેન. ધીસ ઇઝ માય બેગ. તો આ મુજબના છ છ વાક્યો તમારે બનાવવાના રહેશે. સેમ આ મુજબ આવશે, પણ ધીસ ઇઝ પછી માય પછી અહીંયા ટેબલ છે એની જગ્યાએ આપણે લખીશું ચેર. ચેરનું વાક્ય પતશે એટલે અહીંયા લખીશું હાઉસ, દેન લખીશું ટીવી સેટ, દેન બેડ, દેન પેન અને બેગ. તો સ્ટુડન્ટ આ મુજબનું આપણે આ એક્સરસાઇઝના ક્વેશ્ચન કર્યા. દરેક ક્વેશ્ચન ખૂબ જ અગત્યના છે અને આપણી પ્રેક્ટિસ વધે આપણને આવડે એટલા માટે છે. તો ખાસ એક્સરસાઇઝ તમારે ટુ ટાઈમ્સ લખવાની છે અને સાથે સાથે જે આગળના આપણે સેન્ટેન્સ કર્યા છે બરાબર, એ સેન્ટેન્સ પણ તમારે ટુ ટાઈમ્સ લખવાના છે. અને આ જે તમને અઘરા વર્ડ્સ જે ન્યૂ વર્ડ્સ આપ્યા છે સ્પેલિંગ્સ એ પણ તમારે લખી દેવાના છે. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી એક્ટિવિટી સાથે મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ.